હાય ફ્રેન્ડ, હું વિજય પરમાર. ઓલિન વન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બેલીફ પ્રોસેસ સર્વરમાં બેલીફ જ્યારે બજાવણી કરવા જાય ત્યારે તેને શું ધ્યાનમાં રાખવાનું હોય છે તેના વિશે આજે આપણે ડિસ્કશન કરીશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ઓકે, બેલીફ પ્રોસેસ સર્વર બજવણીની પ્રક્રિયા. તો બેલીફ જ્યારે બજવણીની પ્રક્રિયા કરવા જવાનું હોય તે પહેલાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે, શું લખવાનું હોય છે તેનું મેં નીચે ડિસ્કશનમાં લખેલું છે. ઓકે, તો આ એક પ્રશ્ન છે જે ગઈ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો દીવાની કાર્યવાહીમાં સમન્સ, નોટિસ, બજવણી કરવાની પ્રક્રિયામાં તથા વિલંબને નિવારવા આપતા સૂચનો જણાવો. આ સૂચનો મેં નીચે જણાવેલા છે. ઓકે, જ્યારે બેલીફને સમન્સ અથવા નોટિસ મળે ત્યારે બજવણી કરવાની પ્રક્રિયા કરવાની હોય ત્યારે પ્રતિવાદીનું નામ, તેનું સરનામું, રહેણાંકનું તથા સરનામું ધંધાનું હોય છે, મુકરર કરેલ તારીખ અથવા તેનો સમય બરોબર છે કે નહીં તે તપાસવાનું હોય છે, અને તે પ્રતિવાદીની ઉંમર જોવાની હોય છે, અને લાસ્ટમાં સહી જોવાની હોય છે, રજિસ્ટ્રાર શ્રી અથવા તો નાજી શ્રીની સહી જોવાની હોય છે. ઓકે, એટલે આ બધી વસ્તુ મેં અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે. જે તમારે એક્ઝામમાં એવું પૂછાય તો આ વસ્તુ તમારે લખવાની છે. ઓકે મિત્રો, આની તમને PDF નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. ઓકે મિત્રો, તો સૌ પ્રથમ જ્યારે બેલીફ બજાવણી કરવા જાય ત્યારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે તેનું આજે આપણે નીચે ડિસ્કશન કરીશું. ઓકે મિત્રો, તો સૌ પ્રથમ જ્યારે સમન્સ, નોટિસ બજાવવાના સમયે પ્રતિવાદી સામેવાળા પાસે દાવાની અરજી નકલ મળે ત્યારે પ્રતિવાદી સામેવાળા સહી લેવાની હોય છે, અને તે મળ્યા બાદની તારીખ અચૂક લેવાની હોય છે. મેં બધા જ પોઈન્ટમાં મેં રેડ હાઇલાઇટ કરેલા છે તે જ વસ્તુ આપણે માઇન્ડમાં રાખવાની છે, અને બાકી બધું આપણે જે લખવાનું હોય છે એ આપણી રીતે લખવાનું હોય છે. છતાં મેં એ બધું મેં ડિસ્કશન વાઇઝ મેં આપેલું છે, અને બાજુમાં મેં બધાના ચિત્ર મેં મારી રીતે મૂકેલા છે જેથી કરીને તમને ઇઝીલી યાદ રહી શકે. ઓકે મિત્રો, પહેલું આપણે જોઈએ તો પ્રતિવાદી સામેવાળાની સહી લેવી અને કઈ તારીખે. તો આપણે અહીંયા સહી લેવી, તો સહીનો મેં અહીંયા ઇમેજ મૂકેલી છે જેથી કરીને આપણને માઇન્ડમાં રહે. સૌ પ્રથમ શું જોવાનું હોય તો સૌ પ્રથમ સહી લેવાની હોય છે. ઓકે, પછી બીજું, જો પ્રતિવાદી સામેવાળો અભણ હોય તો તેમાં શું કરવાનું હોય? તો જો પ્રતિવાદી સામેવાળો અભણ હોય તો તે પુરુષનો ડાબા હાથનો અંગૂઠાનું નિશાન લેવાનું હોય છે, અને જો સ્ત્રી હોય તો તેના જમણા હાથનું અંગૂઠાનું નિશાન લેવાનું હોય છે. જો મેં આ તસવીર મેં મૂકેલી છે જેથી કરીને આપણને ઇઝીલી યાદ રહી શકે, તે માટે મેં બધા જ પોઈન્ટમાં મેં મારી રીતે તસવીર મૂકેલી છે જેથી કરીને તમને ઇઝીલી યાદ રહી શકે. ઓકે મિત્રો, ત્રીજું જોઈએ તો ઉંમર જોવી. જો પ્રતિવાદીની ઉંમર 21 વર્ષથી નીચેની હોય તો નામદાર અદાલતના ન્યાયાધીશનું ધ્યાન દોરી જાણ કરવાનું હોય છે. ઓકે, જો 21 વર્ષથી નીચેની વર્ષ હોય તો જ. ઓકે મિત્રો, નેક્સ્ટ જોઈએ, જો પ્રતિવાદી સામેવાળા નોટિસ લેવાની ના પાડે તો તે નોટિસને શું કરવાનું? તો નોટિસને જો ના પાડે તો બહાર ઘરમાં કોઈ વાંચી શકે અથવા જોઈ શકે તે રીતે કિલ્લે દોરીએ બાંધી અથવા તો ગુંદરથી ચોંટાડીને ત્યાં તેવી રીતે લગાડવાનું હોય છે, અને પછી આપણે જે ફાઇનલ રિપોર્ટ લખીએ છીએ તેમાં ચોરી બજારનો રિપોર્ટ એવો સબબમાં લખવાનું હોય છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો પ્લીઝ રિપોર્ટનો પણ વિડીયો જોઈ લેજો જેથી કરીને તમને રિપોર્ટ કઈ રીતે લખવો એ પણ આવડી જાય. ઓકે મિત્રો, જો પ્રતિવાદી, હવે પાંચમો પોઈન્ટ છે, અહીંયા આપણે હું તમને કંઈ ડિસ્કશન નહીં કરતો કેમકે આ બધી વસ્તુ આપણા શબ્દોમાં લખવાની હોય છે, અને આની PDF પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી કરીને તમે ડાઉનલોડ કરી તમે વાંચી શકો. ઓકે મિત્રો, જો પ્રતિવાદી સામેવાળો નાસ્તો ભાગતો ફરતો હોય તો બેલીફે ન્યાયાધીશ સમક્ષ વિગતવાર રિપોર્ટ કરવાનો હોય છે. ઓકે મિત્રો, નેક્સ્ટ, જો પ્રતિવાદી સામેવાળો તપાસ કરતા જાણવા મળે કે તે પ્રતિવાદી અથવા તો સામેવાળો જેલમાં છે તો જેલમાં તો બેલીફે કઈ પ્રોસેસ કરવાની હોય? તો જેલશ્રીની હાજરીમાં કોર્ટના આદેશ મુજબ બજવણી કરવાની હોય છે. ઓકે, નેક્સ્ટ,
જો પ્રતિવાદી સામે વાળો સરકારી કચેરીમાં ફરજ બજાવતો હોય તો તેની બજવણી ખાતાના વડાશ્રી મારફતે કરવાની હોય છે. ઓકે, નેક્સ્ટ, જો પ્રતિવાદી ભાગીદાર પેઢીમાં હોય તો તે ભાગીદારની સંખ્યામાં નિયમન કરતી જે મેઇન વ્યક્તિ હોય છે તેની ઉપર બજવણી કરવાની હોય છે. ઓકે મિત્રો, અહીંયા આપણને તસવીર એટલા માટે મેં આપેલી છે કે જેથી કરીને આપણને ઇઝીલી યાદ રહી શકે અને આપણે તસવીર માઇન્ડમાં હોય તો આપણે એના વિશે ડિસ્કશન કરીએ. નેક્સ્ટ જોઈએ, જો પ્રતિવાદી લિમિટેડ અથવા પ્રાઇવેટ કંપનીમાં જો કામ કરતો હોય તો તેના ચીફ મેનેજર સેક્રેટરી મારફતે તેની બજવણી કરવાની હોય છે. ઓકે મિત્રો, નેક્સ્ટ જોઈએ, જ્યારે પ્રતિવાદી અથવા તો સામેવાળા ઉપર નોટિસ અથવા બજવણી સમયે જાણવા મળે કે જે સામેવાળા જે છે તેનું મરણ થયેલ છે અથવા અવસાન પામેલ માલુમ પડે તો પક્ષકાર કઈ તારીખે અવસાન પામેલ છે, કેટલા વાગે અવસાન પામેલ છે, તે બધું જ આપણે લખીને મરણના દાખલાની ઝેરોક્ષ સાથે રાખીને અદાલતને રિપોર્ટ કરી જાણ કરવાની હોય છે. ઓકે મિત્રો, નેક્સ્ટ, ક્યારેક એક જ કિસ્સામાં પ્રતિવાદી સામેવાળાની પ્રોસેસની બજાવણી સમયે તેનો કોઈ હાથ કપાઈ ગયેલો હોય તો તે કયા હાથે અંગૂઠાનું નિશાન કરેલ છે તેની જરૂરી નોંધ અને રિપોર્ટ કરવાનું હોય છે. ઓકે મિત્રો, નેક્સ્ટ જોઈએ, જ્યારે ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યમાં અદાલતમાંથી સમન્સ નોટિસની બજાવણી કરવાની હોય તો શક્ય હોય તો હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં તેની બજાવણી કરવાની હોય છે. ઓકે મિત્રો, તો આમ ઉપરોક્ત પ્રોસેસમાં બજાવણી કરી તે અંગેનો વિગતવાર સત્ય પ્રતિજ્ઞા સોગંદ ઉપરનો રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે અને તે રિપોર્ટ તૈયાર કર્યા પછી બેલિફની સાઇન કરવાની હોય છે અને બેલિફે પોતાની ડાયરીમાં લખી અને તે સોંપ્યા બદલ જે તે ક્લાર્કની સહી લેવાની હોય છે. ઓકે મિત્રો, બધા જ પોઈન્ટમાં તમે તમારી રીતે પણ લખી શકો છો, એડ પણ કરી શકો છો. પિક્ચર વાઇઝ તમને બધા જ પોઈન્ટમાં તમને ડિસ્પ્લે થાય અને તમને પરીક્ષામાં ઇઝીલી યાદ આવી શકે તે માટે અહીં મૂકવામાં આવેલો છે. ઓકે મિત્રો, તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, કમેન્ટ એન્ડ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ઓકે, થેન્ક યુ મિત્રો.